ગુજરાતના ખેડ પંથકમાં વધુ પ્રમાણમાં વરસાદના કારણે પાણી ભરાયા છે। કેટલાક ખેતરો તેવા પણ છે કે જે પાણીમાં તરબોળ થયા છે। આ વચ્ચે સાંસદ રમેશ ધડુકે આ વિસ્તારની મુલાકાત લીધી છે। આ વિસ્તારના લોકો સાથે સંવાદ કર્યો છે। મુખ્યમંત્રી પાસે સહાયની માંગ કરવામાં આવશે તેવું પણ કહ્યું છે। મહત્વપૂર્ણ વાત એ પણ છે કે આ પહેલા सोमनाथ थी धारासभ्य विमल चुडासमा अने पोरबंदर थी धारासभ्य अर्जुन मोढवाडिया आ बन्ने पण आ विस्तारनी मुलाकात लई चुक्या छे। सर्वे करी सरकार पासे माग करवामां आवशे तेवुं कही चुक्या छे। हवे फरी एक बार सांसदे मुलाकात लीधी छे त्यारे लोको पण कही रह्या छे कि फक्त धारासभ्य अने सांसदो मुलाकात ज लेशे के पछी सर्वे करी सहाय पण चूकवामां आवशे। शुं छे वधु माहिती जोईशुं आ विडियोमां। आप जोई रह्या छो गुजरात तक, आपनी साथे हुं छुं धार्मिक वाळा। પોરબંદરના ખેડ પંથકમાં ઉપરવાસના જિલ્લાઓમાં ભારે વરસાદથી મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે। ખેડ પંથકમાં આવેલા ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। ખેડ પંથકમાં ચિકાસા, ગરેજ તથા ગોસા સહિતના ગામોના ખેતરો પાણીમાં ડૂબી ગયા છે। ખારા પાણીના કારણે ખેતરોમાં મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી શક્યતા છે, જેને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। આજે જે પૂરની પરિસ્થિતિ થઈ છે તો એમાં ઓજત નદીનું મતિયાણા, બાલાગામ, પછી આંબલિયા, કોયલાણા, પાદડી આજે આ ચાર ગામની આજે મુલાકાત લીધી છે અને મોટા પાયે નુકસાન થયું છે। તો સરકારમાં રજૂઆત કરીને એક તો જે ખેડૂતોને નુકસાન થયું છે, જે પાકને નુકસાન થયું, ખેતરો ધોવાઈ ગયા છે, એને એનું તાત્કાલિક વળતર મળે એવી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવશે। સમગ્ર ખેડ પંથક જાણે બેટમાં ફેરવાયું હોય તે પ્રકારનો નજારો સામે આવ્યો છે। ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે, પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ખેડૂતોએ સર્વે કરી સરકાર પાસે સહાયની માંગ કરી છે। બધા ખેડૂતોમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત ખેડ પંથકમાં 5-6 ગામ પાણીમાં ગરકાવ થયા છે। ઉપરવાસના ડેમોના પાણીનો નિકાલ ખેડ પંથકમાં થાય છે, જ્યારે ખેડ પંથકમાંથી પાણી પસાર થઈ દરિયામાં જતું હોય છે। ખેડ પંથકની પરિસ્થિતિ જ ભૌગોલિક રીતે એ પ્રકારની છે કે અવારનવાર વરસાદમાં, અતિવૃષ્ટિમાં આ પ્રકારની ઘટના સામે આવતી હોય છે, પાણી ભરાતા હોય છે। પરંતુ મહત્વપૂર્ણ વાત છે કે આ વર્ષે વધુ પ્રમાણમાં પાણી ભરાયું છે। સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે। સરકારના સાંસદ અને વિપક્ષમાંથી પણ ધારાસભ્યો ત્યાં જઈ રહ્યા છે, ત્યારે આવનાર સમયમાં ફરી સરકાર ઝડપથી આ વિસ્તારના લોકોને સહાય ચૂકવે અને ફરી તેમનું ગુજરાન ધમધમતું થાય તેવી આશા રાખીએ છીએ। આપને અમારો વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવશો। લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં। મને આપશો રજા। નમસ્કાર।